अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। ક્યાંથી પાછા આવશે? ઉપરથી પાછા આવશે? એ આ પ્રલયના પ્રહારથી પૃથ્વી ફાટી ગઈ ને એમાં કાંકરાની જેમ તારા દીકરા સમાઈ ગયા, હવે ક્યાંથી પાછા આવશે? ગાંડી નહીં તો, અરે હવે તો 100 જન્મે પાછા નહીં આવે, સમજી? આ જન્મે આવશે, તે એક રડતી માના હૈયાની ચીસ નથી સાંભળી, એ ચીસથી ધરતી ધ્રુજી ઉઠે છે, આકાશ તૂટી પડે છે, કુદરતના કાનૂન બદલાઈ જાય છે। તે નવરાત્રીમાં મારા દીકરાઓને માર્યા છે, મારા શેઠાનું સિંદૂર ભૂસ્યું છે, તે માં અંબાએ બધું જ જોયું છે। આજ માં અંબાએ મહિષાસુર અને ચંડ મુંડેને માર્યા છે, હવે હવે તારો વારો છે, તને પૂરો કરવા અને તારો હિસાબ લેવા માટે માતાજી મારા બંને દીકરાઓને પાછા મોકલી રહી છે, મારા રામ અને મારા શ્યામને। છોડ, કહું છું છોડ, આજે હું તારા દીકરાઓની છેલ્લી નિશાની પણ મિટાવી દઈશ। દીકરાઓનો પહેલો ચમત્કાર હતો, હવે હવે પગલે પગલે હિસાબ લેશે ને ત્યારે પાપીઓ તમને સંતાવાની એ જગ્યા નહીં મળે। બાપુ, હું બહાર જઈને આવું છું। ક્યાં જાય છે? હું મંદિરે જાઉં છું। ભલે બેટા, પણ જલ્દી પાછી આવી જજે, હવે મને તારી ચિંતા થાય છે। બાપુ, હું કઈ નાની થોડી છું, એટલે જ ચિંતા થાય છે બેટા। હવે જેમ બને તેમ જલ્દી તારા લગ્ન કરાવી નાખવા પડશે, જોકે એક બે ઠેકાણે મેં તારા સગપણ વિશે વાત પણ કરી રાખી છે। પણ બાપુ, મારા લગ્ન એવી જગ્યાએ ન કરતા કે જે મારું મન ન માને। આપણા સમાજની મોટા ભાગની છોકરીઓ મા બાપની મરજી હોય ત્યાં પરણી જાય છે, અને જિંદગીના સપનાની રાખને કાજળની જેમ આંખોમાં અંજીને જીવી લેતી હોય છે। બેટા, તારી જિંદગીમાં એવું ક્યારે નહીં થાય, તારું મન માને ત્યાં જ તારા લગ્ન થશે, અને જો તે કોઈ છોકરો પસંદ કરી રાખ્યો હોય તો બોલાવે ને, આપણે લગ્નનું પાકું કરી નાખીએ બાપુ। હા બેટા, જો બેટા, આ સુધી જીવનમાં તે જે પણ માંગ્યું છે એ મેં તને આપ્યું છે, તારું દિલ દુભાય એ હું ક્યારે નહીં કરું બેટા, ક્યારે નહીં। મારી દીકરી બાપુ, હવે હું જાઉં। જય 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 જય
શું થયું? કેમ આટલી બધી ખુશ છે? ગાંડી બાંડી થઈ ગઈ છે કે શું? હા, હું ગાંડી થઈ ગઈ છું. એક વખત નહીં, હજાર વખત ગાંડી થઈ ગઈ છું. એટલે એટલે મારા બાપુએ મારા મનગમતા છોકરા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી છે. શું વાત કરે છે? હા, ખરેખર? હા, સાચું બોલ, ખોટું નથી બોલતી ને. એટલે શું કહ્યું તે? બાપુએ હા પાડી દીધી? હા. અરે બાપ રે, મરી ગયા. કેમ એવું બોલે છે? એટલે આપણે એક જ ઘરમાં સાથે રહેવું પડશે. એટલે 24 કલાક થાકી જઈએ ત્યાં સુધી એકબીજાના ડાચા જોયા કરવા પડશે. અને થોડાક વર્ષોમાં મારા બે ચાર છોકરાની માં બનીને ડોસી બનીને મારી આજુબાજુ ફર્યા કરશે. જો જય, હું જાઉં છું. અરે મજાક કરતો તો ખોટું લાગી ગયું. ખરેખર? કસમથી. સાચું બોલ, ખોટું બોલતો તો ને? હા, ખોટું બોલતો તો. હે રૂપલ, હવે તો આપણે એકબીજાની પ્રીતના રંગમાં પૂરેપૂરા રંગાઈ ગયા છે ગાંડી. બેટા, કેમ આટલું મોડું કર્યું? હું તો ક્યારનો તારી વાટ જોતો હતો. કેમ પપ્પા? અરે તારા માટે ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર? મારા મિત્ર પ્રલયસિંહનો દીકરો સૂરજ અમેરિકાથી પાછો આવી ગયો છે અને એના માટે એણે તારા હાથની માંગણી કરી છે. પણ પપ્પા. બેટા, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. આવડું મોટું કુટુંબ ને અમેરિકા રિટર્ન છોકરો. પણ પપ્પા, હમણાં મારી લગ્ન કરવાની ઈચ્છા નથી. આવી વેળા વારંવાર નથી આવતી. અને આ સુધી મેં તારું સાંભળ્યું છે, હવે હું તારું કશું નહીં સાંભળું. આપણે કાલે ત્યાં જવાનું છે. હા હા, મારા બેરુ આનંદ માને. હા, એકદમ મજામાં. આ સોનલ છે? અરે વાહ, આટલી મોટી થઈ ગઈ, સરસ. ખરેખર આપણા સુરત સાથે રામ સીતાની જોડી લાગશે. હા, બરાબર બોલ્યો તું. તો પછી આપણો રામ, મારો મતલબ આપણો સુરજ ક્યાં છે? અરે સુરજ, અરે આ જો કોણ આવ્યું છે. આ જો જો કોણ આવ્યું છે. આ છે કિશનભાઈ અને આ છે એમની દીકરી સોનલ. હાય, હાઉ આર યુ? દીકરા, ખોટું ના લગાડીશ, કારણ કે તારું અમેરિકન કલ્ચર, સોનલનું ઇન્ડિયન કલ્ચર, પણ ધીરે ધીરે બધું શીખી જશે. યસ યસ, આઈ લાઈક સોનલ, બ્યુટીફુલ, વેરી ચાર્મિંગ, આઈ લાઈક હર. અરે વાત તો પછી વાટ કોની જોવાની ભાઈ, વગડાવી દો લગ્નની શરણાઈઓ. અરે હું પણ એ જ કહેવા માંગુ છું. અરે વાહ વાહ, તો પછી જોશી મહારાજને બોલાવી અને લગ્નનું એક સરસ મજાનું મુહૂર્ત કઢાવીએ. બોલ, તારું શું કહેવું છે? તમે મુહૂર્ત કઢાવી અને સંદેશો મોકલી દેજો એટલે અમે લગ્નની તૈયારી કરી દઈશું. વાહ ભાઈ વાહ, આજે તો બહુ ખુશ છું. પણ એ ખુશીની સાથે થોડી ઘણી મોજ મસ્તી. નહીં નહીં, મારાથી તો હવે દીકરીના ઘરનું પાણી એ ન પીવાય અને એ ટેવ મારે અત્યારથી જ પાડી દેવી જોઈએ. અરે ભાઈ, તારાથી ન પીવાય પણ તારે ત્યાં મારાથી તો પીવાય ને. અરે કેમ નહીં ભેરુ. અરે આજે તો હું બહુ ખુશ છું. તારા નસીબ કેટલા સારા કે તને આટલું સારું ખાનદાન અને ફોરેન રિટર્ન છોકરો મળી ગયો. તારી તો પાંચે આંગળીઓ ઘીમાં છે, ઘીમાં. કેમ તું કઈ બોલતી નથી? તારા ચહેરા પર ખુશી નથી? અરે તારી ખુશી માટે તો આટલું સારું ખાનદાન શોધ્યું, પણ તારા મનમાં શું ચાલે છે એ કશું સમજાતું નથી. તને જે મૂંઝવણ હોય ને એ તું કહી દે. હમણાં હું લગ્ન કરવા નથી માંગતી પપ્પા, પ્લીઝ મારા લગ્નની ઉતાવળ ન કરો, તમને હાથ જોડું છું, પ્લીઝ પપ્પા. સોનલ, હું જે કંઈ કરું છું એ તારા સારા માટે કરું છું, અને આજે નહીં તો કાલે તારે લગ્ન તો કરવા જ પડશે ને. તો પછી આવું સારું ખાનદાન અને આવો છોકરો નહીં મળે એટલે હું તારી કોઈ પણ વાત સાંભળવાનો નથી. અને હા, જોશી મહારાજના શુભ મુહૂર્તનો સંદેશ આવે ને એટલે તારા લગ્નની કંકોત્રી છપાઈ ગઈ સમજજે. મારે તારું કશું સાંભળવું જ નથી. હે
बजरंग बली, हे शंकर जी, हे मेरुपल, मने आटलो बधो घबराट थई रह्यो छे ने तू केम हसी रही छे? જાયતે તારી શર્ટના બટન ઉપર નીચે બંધ કર્યા છે, શું લાગે છે? હું તારા બાપુને મળવા માટે પછી આવીશ. અરે જાય છે ક્યાં, લાવ હું સરખા બંધ કરી આપું. મને બહુ ડર લાગી રહ્યો છે. પણ તું આટલો બધો ગભરાય છે શું કામ? પહેલી વાર આરટીઓ પાસિંગ માટે જતો ને એવું લાગે છે. તારા બાપુ આમ તો ઠીક છે ને? અરે બહુ સારા છે. તું સંભાળી લઈશ ને? હા ચાલ. મને ચાલ બાપુ, તને થોડા કઈ ખાઈ જવાના છે. ચાલ. મને બહુ આજે બધા જ કિલોમીટર પૂરા થઈ જવાના લાગે છે. બેસ બેસ, હું તારા માટે પાણી લઈને આવું છું. હા પાણી પાણી. લે આ પાણી પી. દીકરી જો પાછું બકરું ઘરમાં ઘૂસી ગયું લાગે. બકરું ના બાપુ, મે આ હાલત કરવા માટે અહીંયા બોલાવે છે. રૂપલ શું થયું બેટા? આ અવસાનો આવ્યો અને સદે આટલું બધું? આ બાપુ આ જાય છે. પાઈ પણ જાય છે. જાય છે. જાય છે. જય છું. જય જય. અચ્છા અચ્છા, જય કુમાર. જા બેટા મહેમાન માટે ચા પાણી. જય કુમાર ઊભા છો કેમ? બેસો બેસો બેસો. આવો આવો બેસો. આવો સંતોષ ખાતર મારે કઈક પૂછવું છે. કેટલું ભણેલા છો? આઠમી ફેલ થઈ ગયો. અચ્છા અચ્છા. અને આમ કરો છો શું તમે? ટ્રક ચલાવું છું. ટ્રક ટ્રક. સરસ. તમારા બાપુજી શું કરે? એ પણ ટ્રક જ ચલાવે છે. એ પણ આ ધંધામાં છે? હા હા. તો તમારા બાપુજીને મળવું પડશે. હા નહીં એટલે શું છે કે મળીને વાતો કરીએ એટલે પછી લગ્નનું પાકું થઈ જાય ને. તો હું રજા લઉં. જવું છે? શું તવડ છે? બેસો ને. જવાય છે? શું તવડ છે? બાપુને બહુ અગત્યનું કામ છે મારું. હું આ તો રૂપલે મને કહ્યું કે તમને મળવા આવવું પડશે એટલે આવ્યો. અરે અરે પણ રૂપલ ચા બનાવવા ગઈ છે, આવતી જશે. અરે પણ ચા પીને તો જાઓ. નહીં નહીં મારે બહુ ઉતાવળ છે. ઉતાવળ છે એટલે હું જાઉં. બાપુ તમે ચા પીઓ. મારે મારે અરે અરે જય, શું થયું? સાચું કહું રૂપલ, એક છોકરીને પ્રેમ કરવો અને એના બાપની કોર્ટમાં હાજર થવું એમાં આપ જમીનનું અંતર છે. એટલે જ બીજા કોઈ અઘરા પ્રશ્ન આવે એ પહેલા જીવ બચાવીને ભાગ્યો. જય તું તો સાવ બકરું જ છો. બકરું એટલે ગભરું છો. જોયું ને મારા બાપુ કેટલા સારા છે, કોઈ પણ વાતમાં વાંધો ઉઠાવ્યો, આપણા પ્રેમને મંજૂરીની મહોર લગાડી દીધી ને. એટલે હું પાસ? સાચું બોલ, ખોટું નથી બોલતી ને? ના. સારું એ બધી વાત છોડ. મને એ કે હવે સરસ મજાની ચુંદડી લાવી આપીશ ને. બોલ ને. લા 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 લાવી આપીશ ને.